બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વલસાડની વલસાડના કપડાડામાં 40 ગામોના સરપંચોએ આયોજન પત્ર આપ્યું। દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન સૌથી 150 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ અહીં પાણીની સમસ્યા ગંભીર બની છે। કપરાડા તાલુકાના 40 જેટલા ગામોમાં એપ્રિલ માસ શરૂ થતાંની સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે। હેડપંપમાં જળ ભૂગર્ભમાં ઉતરી જતા લોકોને પીવાનું પાણી મેળવવા માટે અંદાજે 4-5 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે, તો કેટલાક ગામોમાં એકમાત્ર હેડપંપમાં પાણી ધીમી ધારે પાણી આવતા લોકોને એક બેડું ભરવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે। ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં લોકોને પીવાના પાણીની બુંદબુંદ માટે તરસવું પડી રહ્યું છે। આ સમસ્યાને દૂર કરવા માટે 35 ગામના સરપંચો અને આગેવાનોએ સરપંચ એસોસિએશન સાથે મળીને આજે કપરાડા મામલતદારને આવેદનપત્ર આપી પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। કેયુર મિસ્ત્રી, જેડએસટીવી, વલસાડ। હું ચેન્દ્રપી ગાયકવાડ, સરપંચ શ્રી કપરાડા, સરપંચ શ્રી એસોસિએશન પ્રમુખ શ્રી કપરાડા તાલુકો। કપરાડા તાલુકામાં ઉનાળામાં પાણીની સમસ્યા દૂર કરવા માટે આજે 35 ગામના સરપંચો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વર્ષોથી કપરાડા તાલુકામાં ઉનાળો શરૂ થતાં જ સાથે 40 જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાય છે, અને દર વર્ષે એપ્રિલ મે માસમાં આ 40 ગામોમાં લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યારે આ વર્ષે પણ આ સમસ્યાને અનુલક્ષીને 35 ગામના સરપંચો તથા લોકોએ આવેદનપત્ર આપ્યું છે, અને આ 35 ગામોમાં પીવાના પાણી ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે એવી માંગ કરી છે, જે તાત્કાલિક ધોરણે